સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આયકન દબાવી સમાચારોની તમામ છોટાઉદેપુર મત વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈના પાણીને લઈને ઉદ્ભવેલ સમસ્યાને ધ્યાને રાખી વિસ્તારમાં આવેલી વિવિધ નદીઓ પર ડેમ બનાવવા માટે સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા સંસદમાં રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યની અંદર વિવિધ આદિવાસી વિસ્તારો આવેલા છે તે પૈકી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર અને અતિ પછાત કહી શકાય એવો છોટાઉદેપુર જિલ્લો અને તેમાં વસતા ખેડૂતોને ખેતી માટે જરૂરી પાણી ન મળતા જાગૃત સાંસદ ગીતાબેન દ્વારા સંસદમાં સિંચાઈના પાણીને લઈને રજૂઆત કરવામાં આવી હતી મહત્વનું છે કે એ જ વિસ્તારમાં બનેલ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો પણ લાભ પણ આ વિસ્તારના ખેડૂતોને મળી નથી રહ્યો છોટાઉદેપુર જિલ્લાના ભૌગોલિક વાતાવરણના કારણે ખેડૂતો ડુંગરાળ પ્રદેશની અંદર ખેતી કરતા હોય છે અને ડુંગરાળ પ્રદેશમાં ખેતરો આવેલા હોવાથી ખેતર સુધી નર્મદા કેનાલનું પાણી પહોંચાડવું લગભગ અશક્ય છે ક્યારેક ખેડૂતોની ચિંતા કરતા સાંસદ ગીતાબેન દ્વારા શિયાળુ સત્ર દરમિયાન લોકસભાના અધ્યક્ષ સમક્ષ જિલ્લામાં આવેલી હેરન રામી ઓરસંગ અને કરા જેવી નદીઓ ઉપર ડેમ બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી આ નદી ઉપર ડેમ બનાવવામાં આવશે તો આવનારા સમયમાં જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે વળી ડેમ બનાવવાના કારણે ભૂગર્ભ જળ પણ વધારો થશે કુવા અને તળાવોમાં સતત પાણીની આવક જળવાઈ રહેશે જગતના તાત એવા ખેડૂતોની ચિંતા કરીને છોટાઉદેપુરના સાંસદ દ્વારા લોકસભાના અધ્યક્ષ આ વિસ્તારની નદીઓ ઉપર તાત્કાલિક અસરથી ડેમ બનાવવા માટેની મંજૂરી આપે જે તે વિભાગના મંત્રીશ્રી સમક્ષ કરવામાં આવી હતી जिसके कारण मेरे संसदीय क्षेत्र छोटा उदयपुर की किसान भाइयों की सिंचाई का समाधान मिल सकेगा महोदय मेरे संसदीय क्षेत्र पहाड़ी तथा ऊंचाइयों वाला होने की वजह से नर्मदा नदी होने के बावजूद भी किसान भाइयों को जल की कठिनाइयों के कारण खेत खेती करने में काफ़ी दिक्कत होती है साथ ही आम जनमानस को भी जल की काफ़ी समस्या का समाधान करना पड़ता है महोदय यदि हमारे संसदीय क्षेत्र के हेरन नंदी मेन नंदी कराना नंदी और संग तथा रामी नदी में बांध बना दिया जाए तो जल की समस्या से निजात मिल सकेगा और जिससे आसपास के स्थानों का भी जल स्तर बढ़ेगा और जल जल की जो व्यापक समस्या है उसका भी समाधान हो पाएगा साथ ही जिन तहसीलों में जल की समस्या है वहाँ के किसान भाइयों को खेती करने में भी अधिक सुविधा मिलेगी और इस प्रयास से जमीनी जल स्तर बढ़ने के परिणामस्वरूप नलकूप तथा कुएं में जल की उपलब्धता वर्ष भर रहेगी और सरकार द्वारा चलाया जा रहा जल रही योजना हर हर घर जल हर घर नल हर खेत में पानी का सपना भी साकार हो जाएगा महोदय मैं आपके माध्यम से माननीय मंत्री जी से आग्रह करती हूँ कि मेरे संसदीय क्षेत्र छोटा उदयपुर के हेरन नंदी मैन नंदी करानंदी और संग नंदी, तथा रामी नदी में बांध बनाने की कृपा करें।